वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब हेतथी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर चौथु तरंग 26मो। भगवान श्री हरि उत्तरायणना पवित्र दिवसे कार्याणी शहर मा भक्तराज माजा खाचरना प्रेम ने अधीन थई भोजन स्वीकारे छे, भोजन नी प्रशंसा करे छे। भगवान भोजन ने वखाणे छे आसक्ति ए करीने नहीं, बनावनारा भक्तों ने भाव थाय। एने करेली सेवा ए सफल थाय, एनु रूडू थाय, एटला माटे महाराज आवी रीते क्रिया करे छे। भगवान ने भगवानना संतनी दरेक क्रिया कल्याण करनारी छे। सद्गुरु आधारानंद स्वामी आ विषे नोंध ले छे। भगवान जमता जमता वखाण करे छता ए निस्वादी छे, आसक्ति रहित छे। आम भगवान ने अने मोटा संत ने निर्दोष जाने छे, त्यारे कूतरा जेवो कामी होय तो पण जीव निर्दोष थाय छे। स्वामी एम कहे छे, सार अने असार एने जुदा पाड़वाने एने ज विवेक कहेवाय। भगवाननो भक्त छे એ સત્યને અસત્યને ઓળખી જાય છે। પંખીઓમાં હંસ એટલા માટે મહાન છે, દૂધ અને પાણી ભેગા થાય કોઈ એને છૂટા ન કરી શકે। હંસને ભગવાને કળા આપી છે, દૂધ અને પાણીને છૂટા કરી શકે। આ સંસાર આ માયા એણે સત્યને અસત્યને એવા ભેળવી નાખ્યા છે, સત્ય લોકોને અસત્ય દેખાય છે અને અસત્ય સત્ય દેખાય છે। આનું જ નામ અજ્ઞાન, એનું જ નામ ભ્રમ, અને આ અજ્ઞાન એ જ જીવનું જન્મ ને મૃત્યુનું કારણ। આ અજ્ઞાનમાંથી બહાર નીકળવાનું છે, અસત્યને અસત્ય જાણવાનું છે, સત્યને સત્ય જાણવાનું છે। જગત અસત્ય છે આ સમજવાનું છે, ભગવાન સત્ય છે આ સમજવાનું છે। જગત નાશવંત છે આ સમજવાનું છે, આત્મા અવિનાશી છે આ સમજવાનું છે। એનું જ નામ જ્ઞાન। પણ એ વિવેક, એ જ્ઞાન સમજવા માટે શું કરવું, આ શાસ્ત્રનો નિરંતર અભ્યાસ કરીએ। પંચવર્તમાન યુક્ત એવા એકાંતિક ભગવાનના ભક્ત સંત એનો નિત્ય સમાગમ કરીએ। કાલે કેવી સરસ વાત આવી વાંચો આજે, જેને મોક્ષનો ખપ હોય તેણે વારંવાર વિચાર કરવો જોઈએ, અને જેટલા મોક્ષના ખપવાળા મનુષ્ય હોય તેણે સંતો સાથે અને શાસ્ત્રોના શ્રવણ આદિમાં હેત કરવું। હરિચરિત્રામૃત સાગરની એક વાત કરીશ, સંત સમાગમ અને શાસ્ત્રનો અભ્યાસ આ બે ગુણ વિશે સાગરમાં ઘણી વાર ચર્ચા આવી છે, ઘણી વાર। પણ કેટલી અદભુત વાત, ક્યારેય વાંચી ન હોય, વિચારી ન હોય આવી અદભુત વાત મને સ્પર્શી ગઈ। કઈ વાત? આંખ છે પણ પ્રકાશ નથી, તો આંખ હોવા છતાં પણ દેખાશે નહીં, અને પ્રકાશ છે પણ આંખ નથી, અંધાપો છે તો પણ દેખાશે નહીં।
કોઈ વસ્તુને યથાર્થ જોવા માટે બે વસ્તુ કમ્પલસરી છે, આંખ પણ હોવી જોઈએ અને પ્રકાશનો સંયોગ પણ હોવો જોઈએ. આ બે વસ્તુ મળે તો જ એને યથાર્થ દેખાય, ક્યાં ખાડો છે, ક્યાં ટેકરો છે, ક્યાં વળવાનું છે, ક્યાં ચાલવાનું છે, ક્યાં જવાનું છે, ક્યાં જઈ રહ્યો છું. કલ્યાણના માર્ગે, ભગવાનના માર્ગે, મોક્ષના માર્ગે આ બે સદગુણ, સંત સમાગમ હોવો જોઈએ અને શાસ્ત્રનો અભ્યાસ હોવો જોઈએ. સાધુનો સમાગમ કરે છે પણ શાસ્ત્રનો અભ્યાસ જેને છે જ નહીં, તો એને પણ ક્યારેક ક્યારેક કલ્યાણના માર્ગે જે સમજવું જોઈએ, જેવું સમજવું જોઈએ, સમજવામાં ખામી રહી જાય છે. જૂના સમયમાં શાસ્ત્રનો અભ્યાસ, અત્યારના સમયમાં આપણે આ કથા વાર્તા પછી વારંવાર સાંભળી રિપીટ કરીએ એ થઈ ગયું. ખાલી સાંભળીને છૂટી નથી જવાનું. શાસ્ત્રનો કેવળ અભ્યાસ છે પણ સાધુનો સમાગમ નથી. તો રાવણ પણ વેદોને વાંચનારો હતો. વચનામૃતમાં મહારાજ એમ કહે, સતશાસ્ત્ર સત્પુરુષ થકી જ સમજાય છે. આવો ભક્તો, મહારાજે કેવી અદ્ભુત વાતો કરી. હવે મહારાજ એક વાત એમ કહે છે, હરિચરિત્રામૃત સાગર ચોપાઈ 38 થી આપણે કથાનો પ્રારંભ કરીશું. બધી જ જ્ઞાન ઇન્દ્રિયોને અને કર્મ ઇન્દ્રિયોને નિયમમાં રાખે, તેમને અશુદ્ધ પંચ વિષયનો આહાર આપે નહીં, અને જો ઇન્દ્રિયોને અશુદ્ધ આહાર આપવામાં આવે તો તે ઇન્દ્રિયો તરત જ તે પુરુષને ખુવાર કરી દે છે. પ્રથમનું વચનામૃત 18મું, ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવાનું વચનામૃત. મહારાજે જાજો વાક ઇન્દ્રિયોનો કાઢ્યો છે. જાજો વાક, આંખથી ન જોવાનું જુએ અને પછી ભગવાનની માનસી પૂજા કરે અને પછી ન થવાના સંકલ્પો થવા લાગે અને પછી દોષ કાઢે, હું આટલી બધી માનસી પૂજા કરું છું, ભજન કરું છું તો એ ભગવાનની મૂર્તિ દેખાતી નથી, પણ ક્યાંથી દેખાય? બાહ્ય ઇન્દ્રિયોએ કરીને અશુદ્ધ આહારનો જ્યારે ત્યાગ કરે છે ત્યાર પછી અંતઃકરણ પવિત્ર થાય છે. આ ભગવાન સ્વામિનારાયણનો એક સિદ્ધાંત છે. વચનામૃતમાં અનેક જગ્યાએ આની ઝલક છે. એક વચનામૃત વાંચીશ. વચનામૃત ગઢપુર પ્રથમનું 8મું, સ્વામિનારાયણ હરે, ઇન્દ્રિયોની જે ક્રિયા છે, એટલે કે આંખથી જોવાની ક્રિયા, કાનથી સાંભળવાની ક્રિયા, જીભથી બોલવાની ક્રિયા, આ બધી ક્રિયાઓ આવી ગઈ. ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે. અને આનો અર્થ એવો થયો કે જ્યારે અંતઃકરણ શુદ્ધ થયું ત્યારે અનંત કાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. કરોડો જન્મના પાપ બળી ગયા એટલે મુક્તિ થઈ ગઈ. થઈ ગઈ મુક્તિ. કલ્યાણ માટેનું ભગવાન સ્વામિનારાયણનું કેટલું સીધું ગણિત. શા માટે આપણે ભટકીએ છીએ, આ સંસારમાં અટવાઈએ છીએ શા માટે? કરોડો જન્મથી અવળી ઘેડો પાડી છે, ન જોવાનું જોયું છે, ન ખાવાનું ખાધું છે, ન બોલવાનું બોલ્યા છીએ. વાત નાની લાગે પણ હા, થોડા ઊંડા ઉતરશો જી. અને જો શ્રીજી મહારાજ હવે બીજી વાત કરે છે એના કરતા ઉલટી, અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે જે રીતે શાસ્ત્રમાં વિષય ભોગવવા એનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં. બોલો, આજના કળિયુગમાં આ આજ્ઞાને પાળનારા કેટલા કેટલા નીકળે? એમાં અમેરિકા જેવા દેશમાં ઇન્દ્રિયોનો આહાર, ઇન્દ્રિયોને શુદ્ધ આપવો કેટલો પોસિબલ છે? સાવધાન થવાની જરૂર છે.
જો ભગવાનનો ભક્ત જરાક પણ ગાફલ થયો ને તો મરતા વાર નથી લાગતી, સત્સંગમાં પડવામાં હવે વાર નહીં લાગે એવો યુગ આવી ગયો છે. સારા સારા હરિભક્તો કેવી રીતે રગદોળાઈ જાય છે, ખલાસ થઈ જાય છે. સારા સારા સંસ્કારી કુટુંબના દીકરાઓ દીકરીઓ ખલાસ થઈ જાય છે. આવા તો વારંવાર દાખલાઓ સાંભળીએ છીએ. એટલા માટે તો પૂજ્ય ગુરુજી આ ઝુંબેશ ઉપાડી છે. આ ઝુંબેશ ઉપાડી છે આપણા લોયાધામ પરિવારના એક એક હરિભક્ત, પિતા હોય કે પુત્ર હોય, માં હોય કે દીકરી હોય, એક એક હરિભક્ત બાળ શિબિરમાં આવે, વડીલો હોય તો મોટા પાટોત્સવમાં આવે, એના જીવન જો એકાંતિક થશે ને તો જ એ ભગવાન સુધી પહોંચશે. બાકી હવે પિતાની જવાબદારી ન લઈ શકે કે મારા દીકરાનું એકાંતિક બનાવી દઈશ. કળિયુગનો પ્રભાવ છે, સ્વચ્છંદી જીવન બની ગયા છે. સાગરમાં મહારાજ કહે છે, ઇન્દ્રિયોને જો અશુદ્ધ આહાર આપવામાં આવે ને તેને ખુવાર કરી નાખે છે, ખલાસ કરી નાખે છે. આપણે ઘણીવાર આના વિશે ચર્ચાઓ કરી છે એટલે આજે બધી ચર્ચા નહીં કરીશ, પણ થોડી આપણે ચર્ચા આજે લઈશું. બરાબર, જો ભગવાનના ચરિત્ર સિવાયનો અન્ય આહાર ઇન્દ્રિયોને આપવો જ નહીં. બધી ઇન્દ્રિયોને ચોર જાણવી, તેનો ક્યારેય વિશ્વાસ કરવો નહીં. જે સંતથી ઇન્દ્રિયોના સમૂહરૂપ શત્રુઓ ધ્રુજતા રહે છે તેને સંત કહેવાય. અને જ્યારે પ્રગટ હરિનો નિશ્ચય થાય છે ત્યારે જ આવું બની શકે છે. ભગવાનના એકાંતિક સત્પુરુષોના લક્ષણ છે. એટલે કે તમે ગ્રહસ્થાશ્રમમાં ભલે છો, પણ ભગવાનને ગમે એવા બનવું હશે તો આ રસ્તે ચાલવું પડશે. આપણા શાસ્ત્રમાં બે પ્રકારના સદગુણ છે, સમન અને દમન. સમનનો અર્થ થાય મનને કાબૂમાં લેવું, એને સમ કહેવાય. દમનો અર્થ થાય ઇન્દ્રિયોને કાબૂમાં કરવી. સ્વામી વિવેકાનંદ બહુ સરસ કહેતા, વન હુ કેન કંટ્રોલ હિઝ ઓન સેલ્ફ કેન કંટ્રોલ ધ વર્લ્ડ. પોતાની જાતને સંયમિત કરી શકે એ જગતને સંયમિત કરી શકે. સંયમની આટલી મોટી શક્તિ છે. મોટા ભાગના જીવોને ખબર જ નથી સંયમનો પાવર શું છે. તપના માર્ગે, ત્યાગના માર્ગે, વૈરાગ્યના માર્ગે ચાલેલા પૂજ્યપાદ ગુરુદેવ જેવા મોટા પુરુષનું જીવન એ સંયમના પાયા ઉપર તૈયાર થયેલું છે. મેં વાત કરી હતી કથામાં, એક દ્રષ્ટાંત આપીશ ખાલી. અમેરિકાની અંદર ઘણા વર્ષો પહેલા આ સંશોધન શરૂ થયું કે માનસિકતા માણસના જીવનમાં કેટલી કામ લાગે છે. 100 છોકરાઓને પસંદ કરાયા, સત્ય ઘટના છે, પુષ્કળ આના દાખલાઓ છે. એમાં એક ભાઈ અને બેન હતા. ભાઈની ઉંમર 5 વર્ષ, ક્રેગ એનું નામ. બેનની ઉંમર 6 વર્ષ, કરીના એનું નામ. દરેક છોકરાને શું ગમે છે એ જાણવામાં આવે, એના ઉપર ટેસ્ટ કરવામાં આવે. આ ભાઈ બેન ઉપર એવો ટેસ્ટ કરાયો, શું ભાવે છે. એને અમુક પ્રકારની કૂકી ખૂબ ભાવતી હતી. ક્રેગને એક રૂમમાં બેસાડ્યો, એને ભાવતી કૂકી આપી. છોકરો તરત ખાવા તૈયાર થયો. વેઇટ, 15 મિનિટમાં બહાર જાઉં છું, હમણાં આવું છું, પછી તારે આ કૂકી ખાવાની છે. તું જો 15 મિનિટ વેઇટ કરીશ તો એક નહીં તને બીજી એક્સ્ટ્રા એક કૂકી આપીશ. લાલચ પણ આપી, પણ છોકરો છે, સામે કૂકી મનગમતી મળી ગઈ છે. અને કેટલી મિનિટ એને સંયમ રાખવાનો છે? 15 મિનિટ. પ્રોફેસર બહાર ગયો, 15 મિનિટ પછી આવે. છોકરો એટલો જ સંયમિત બેઠો છે, કૂકીને અડ્યો પણ નથી. બીજી કૂકી આપી, છોકરો બંને ખાઈ ગયો. પ્રોફેસરે નોંધ લીધી. એની બેન કરીના, એના ઉપર સેમ પ્રયોગ થયો. પ્રોફેસર બહાર ગયો, હજી તો આવી પહેલાં કૂકી ભૂકે ભૂકા બોલાવી દીધેલી આણે. અને બેન તો રમવા લાગેલી, 15 મિનિટમાં તો હું થઈ જાય, છોકરા તો શું કરી નાખે. એની પણ નોંધ લેવાની. આ ઘટનાને 20, 22 અને 25 વર્ષ સુધી લોકોએ ટ્રેક કરી. કહેવાય છે ક્રેગ એના જીવનમાં એટલો સફળ થયો, એટલો સફળ થયો. અને કરીના બેહાલ હાલતમાં અહીંયા ફિલાડેલ્ફિયા કેવી રીતે રહેતી હતી આખી આખી હિસ્ટ્રી લોકોએ શોધી કાઢી. ફક્ત 2 વ્યક્તિની વાત નથી, 100 માણસની જીવનચર્યા. સવાલ 15 મિનિટનો નથી,
સવાલ સંયમનો છે. જે 15 મિનિટનો સંયમ રાખી શકે એ 15 કલાકનો પણ રાખી શકશે. વાત સાચી ને? ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, સંનિયમ્યેન્દ્રિય ગ્રામમ સર્વત્ર સમબુદ્ધયઃ તે પ્રાપ્નુવંતિ મામેવ. આવા જીવો જ મને પામે છે, આવા લોકો જ મારા સુધી આવવાના છે. તે પ્રાપ્નુવંતિ મામેવ સર્વભૂત હિતે રતઃ. સૌથી પહેલો સદગુણ સંયમ, પછીનો સદગુણ સર્વભૂત હિતે રતઃ. બરાબર, કેટલી સરસ ભગવાન શ્રી કૃષ્ણ વાત કરે છે, સેવા, સંયમ અને સમતા, આ 3 સદગુણ જેના જીવનમાં છે એ ભગવાન સુધી પહોંચી જાય છે. આપણે થોડા ઊંડા ઉતરીએ. આપણા હરિભક્તોમાં વારંવાર, તમને તો બહુ ખબર નહીં હોય, અમારા પર ફોન આવે કે સ્વામી નિયમ લીધું હતું, નિયમ તૂટી ગયો, સ્વામી નિયમ નથી રહેતું, સ્વામી નહોતું બોલવું પણ બોલાઈ ગયું, સ્વામી મારો સ્વભાવ એવો છે ને મને ક્રોધ આવે ત્યારે ખબર જ નથી રહેતી. આ બધાના પાયામાં શું છે? સંયમનો અભાવ. આપણા જીવનને આપણે કેળવું જ નથી. બેન્જામિન ફ્રેન્કલિનનું પુસ્તક અંગ્રેજીમાં મેં વાંચ્યું, અદ્ભુત વાત એણે લખી. એક સારા સદગુણને કેળવવા માટે માણસની એક આખી જિંદગી ટૂંકી પડે છે. કયો સદગુણ કેળવશું? બધા સદગુણ કેળવવા માટે એક જ સદગુણ કેળવી લઈએ, સંયમ, તો બીજા બધા સદગુણ ઓટોમેટિક કેળવાશે. કામ દોષ, ચાલો આપણે થોડા ઊંડા ઉતરીએ. કામ, કામનો અર્થ શું થાય? સ્ત્રીની આસક્તિ. પણ એનો અર્થ શું છે? સંયમ તૂટ્યો તો જ આસક્તિ છે ને? ધર્મની મર્યાદામાં રહે છે, વચનામૃતમાં મહારાજે કીધું, ધર્મની મર્યાદામાં રહીને ભોગ ભોગવે એનો વાંધો નથી. રાવણ એની પત્ની સાથે ભોગ ભોગવે છે એનો પ્રોબ્લેમ નથી, પણ મર્યાદા તોડી જે સીતા માતા છે, જેણે પોતાનું મન બીજી જગ્યાએ આપી દીધું છે, એના ઉપર નજર બગાડી, જોયું ને તમે? સંયમ તૂટ્યો. કામ, ક્રોધ, લોભ, નરકના દરવાજા, મોટા મોટા 3 દોષ. 3 દોષ એટલે સંયમનો અભાવ. ક્રોધ શું થાય? સામેવાળો ગમે તેમ બોલે પણ તમે હસ્યા જ કરો, તો હસ્યા જ કરવાનું, ખાલી હસ્યા જ કરવાનું, સ્માઇલ જ આપ્યા કરવાનું, તો કોઈ બીજો ત્રીજો માણસ શું વાત કરે ખબર? આનો સંયમ એટલે આટલું બધું પેલો બોલી ગયો, આટલું બધું, એક શબ્દ બોલ્યો નહીં, બોલો કે ના કે, પણ પેલો એક બોલે ને આ પેલો નાળિયેર જેવડી ઉપાડે, આ તરબૂજ જેવડી ઉપાડે, તો પછી દાદા સંયમ તૂટ્યો. સમજ્યા તમે? ક્રોધ સંયમનો અભાવ. લોભ શું છે? શું છે લોભ? એટલે સંયમનો અભાવ. ભગવાનની પણ ચોરી કરે, ભગવાનને અર્થે પણ ન ખર્ચી શકે. બહુ સમજવા જેવી આ અમેરિકાની ઘટના. આવી તો અમેરિકામાં એક નહીં, બે નહીં, અનેક ઘટનાઓ ઘટી છે. આંખથી, આમ તો મહારાજે પંચ જ્ઞાન ઇન્દ્રિય અને પંચ કર્મ ઇન્દ્રિય, એમાં પણ શ્રીજી મહારાજે પ્રથમનું વચનામૃત 18મું વધારે પડતો ભાર આપ્યો પંચ જ્ઞાન ઇન્દ્રિય ઉપર. એટલે આંખ, જીભ, કાન, નાક અને ત્વચા એટલે ચામડી, એમાં પણ શ્રીજી મહારાજે 3 ઇન્દ્રિય ઉપર વધારે ભાર આપ્યો. આંખ, કાન અને જીભ, એમાં પણ શ્રીજી મહારાજ 1 ઇન્દ્રિય ઉપર વધારે ભાર આપ્યો, જીભ. સર્વેન્દ્રિયાણી જેયાની રસનાતુ વિશેષતઃ. જીભને જીતે એ બધાને જીતી શકે. આ શ્રીજી મહારાજનું ગણિત છે. સર્વેન્દ્રિયાણી જેયાની રસનાતુ વિશેષતઃ શિક્ષાપત્રીમાં. જીભ એટલા માટે, જીભ છે એક ને કામ છે બે. અ ટંગ વિધાઉટ બોન હેઝ પાવર ટુ બ્રેક ધ બોન્સ. એક પણ હાડકું નથી. તમે ભગવાન આમ જુઓ, આંખને ભગવાને શટર જ આપ્યા, કાનને તો ખુલ્લા રાખ્યા, નાકના ભૂંગળાને તો મહારાજ આપ્યું જ નથી કશું, બરાબર, વેન્ટિલેશન ઓપન જ રાખ્યું છે. પણ જીભને કેટલા દ્વારપાલ મૂક્યા? 32 ને ઉપર પાછું બે મોટા શટર આપ્યા. આટલી જડબે સલાહ એને રાખી તોય આગળ પાછી થાય છે. સ્વાદ અને વાદ, ખાવામાં ને બોલવામાં, આ બે જગ્યાએ જો માણસને સંયમ આવી જાય ને તો બધી જગ્યાએ સંયમ કેળવાઈ જશે, બધી જ જગ્યાએ.
આપણે ત્યાં સંસ્કૃતમાં બહુ પુષ્કળ સાહિત્ય છે આના ઉપરથી, એટલું બધું સંસ્કૃતનું ઋષિમુનિઓનું ચિંતન છે. કુરંગ માતંગ પતંગ ભૃંગાહ મીનાહ હતઃ પંચભી રેવ પંચ. આસિદ ભગત હાથથી કેટલો બળવાન છે, પણ આ સંસ્કૃતના ઋષિમુનિએ કેવું સરસ લખ્યું, હાથી જેવું બળવાન પ્રાણી. આજે તો હવે હાથીને મારવાના ઘણા બધા રસ્તાઓ શોધી કાઢ્યા, પણ એક સમયમાં હાથીને પકડવો કામ હતું, કોઈ પકડી ન શકે, એને મારી ન શકે. એ સમયમાં મોટો ખાડો કરે, મોટો ખાડો કરે, એમાં ઘાસ ભરે, એની ઉપર હાથીની આકૃતિની કાગળની એક હાથણી બનાવે. મદોન્મત હાથી દૂરથી હાથણીને જોવે, પાગલ બને, વિચાર્યા વિના દોટ મૂકે અને સીધો પેલા ખાડાની અંદર પડે. પછી મહિનાઓ સુધી એને રીબાવા દે, અશક્ત બની જાય, દુબળો બની જાય, ખાધા પીધા વિના હાવ નર્વસ થઈ જાય, ઊંધો પડી જાય, રીબાવા લાગે, ત્યાર પછી શિકારી લોકો ઉતરે, એને મારે એના દાંત કાઢે. આવી રીતે જૂના સમયમાં હાથીને મારતા. હાથી જેવું દુઃખદ મૃત્યુ કોઈનું નહોતું, શાસ્ત્રમાં એવું લખ્યું. હવે તો ઘણા બધા મૃત્યુ દુઃખદ થઈ ગયા, હવે તો માણસે દુઃખી રીતે જ મરે છે. કુરંગ માતંગ પતંગ ભૃંગાહ મીનાહ હતઃ પંચભીરેવ પંચ. આવો મદોન્મત હાથી, શક્તિશાળી હાથી, એક ચામડીની આસક્તિને લીધે મરી જાય છે બુરી રીતે. કુરંગ એટલે હરણ, કેટલું વાયુના વેગે ચાલતું પ્રાણી, પણ કાનની આસક્તિને ભયંકર છે. બજે જ્યાં બીન મીઠો ત્યાં હરણ તું દોડી નવ જાજે, હરણ તું એ દોડી નવ જાજે. ગુજરાતીની કેટલી જૂની કવિતા ખબર છે ને. બજે જ્યાં બીન મીઠો ત્યાં હરણ તું દોડી નવ જાજે, હરણ તું દોડી નવ જાજે. વિંધાવું વિંધાવું બાણ ના કરતા મજા છે દૂર રહેવામાં. સમજો છો ને, જગતના સારા પંચ વિષયમાં લોભાણા માણસો માટે આ કવિતા કેટલી મોટી પ્રેરણા આપે છે. હાથી જેવું હાથી પ્રાણી એક ત્વચાને લીધે મૃત્યુ પામે છે. ભમરો નાકની આસક્તિને લીધે કમળમાં બીડાય છે. રાત્રિર ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદેશ્ય સિદ્ધિ હસિષ્યતિ. કેટલું સરસ વર્ણન શાસ્ત્રોમાં કર્યું. લાકડાને કાપી નાખે, લોઢાને કાપી નાખે, આવી તાકાત ભમરાને આપી છે. પણ કમળમાં બીડાય, સુગંધમાં બીડાય, આસક્ત થાય. કમળને તોડી નાખું? નહીં નહીં નહીં. સવાર થશે, સૂરજ ખીલશે, કમળ ઉઘડશે, પછી હું છૂટો થઈ જઈશ. સવાર સુધી રાહ જો, એ રાહ નથી જોતો, આસક્તિમાં લોભાણો છે. પરિણામ શું આવે? સવારે હાથી આવે, આખે આખા કમળને નાળ સાથે મોઢામાં મૂકી દે, કમરાનું ભમરાનું અચ્યુતમ કેશવમ થઈ જાય. હરણ જેવું પ્રાણી કાનને લીધે માછલી ચંચળ છે, જીહવાની આસક્તિને લીધે પતંગિયું તેજને વિશે એટલે આંખની આસક્તિને લીધે આ પ્રાણી એક એક આસક્તિને લીધે મૃત્યુને પામે છે. તો મનુષ્ય પાંચે પાંચ વિષયની આસક્તિમાં ફસાયેલો છે. રૂપ રસ ગંધ શબ્દ અને સ્પર્શમાં એનું શું થશે, શું થશે? મહાભારતની કથા લગભગ બધા જાણતા હશે, એટલા માટે આ વાત લઉં છું કે આજના સમયમાં સંયમ લગભગ તૂટી રહ્યો છે. ચાલો હું તમને પ્રશ્ન જ પૂછી દઉં. અત્યારે હમણાં એક જૈન મુનિનું પ્રવચન હું સાંભળતો હતો. જૈન સાધુઓનો સંયમ અને તપ વંદનને પાત્ર છે. એણે એની સભામાં બે ત્રણ પ્રશ્નો પૂછ્યા, ત્યારે આપણે પણ તપાસ કરવી જોઈએ. મોબાઈલ ઉપર ચર્ચા કરતા એ સંત ઊભા થઈ ગયા. બધાને કીધું ચાલો આના વિશે વાત કરવી યોગ્ય નથી, તમે બધા તમારા મોબાઈલ આપો. અમુકે તો ઊભા થઈને જતા રહ્યા. ખબર પડી ગઈ, સમજો છો ને તમે, આ સંયમની વાત કરવા કરતા પ્રેક્ટિકલ વસ્તુ છે. આપણે આપણા જીવનમાં થોડું ડોક્યુ કરીએ આજના દિવસ પૂરતું, એક દિવસ પૂરતું, કે આપણે સંયમ ગુમાવી તો નથી દીધો ને,
બોલવામાં, ચાલવામાં, ખાવામાં, પીવામાં, જોવામાં, ઊંઘવામાં, કોઈક જગ્યાએ સેમ તૂટી તો નથી ગયો ને? તપાસ કરો, ખબર પડશે તમને. ઘણી વાર કથામાં કહું છું, મૂળિયા એ વૃક્ષનું બંધન નથી, એનું જીવન છે. નદીના કિનારા નદીનું બંધન નથી, નદીનું જીવન છે. ડાયો માણસ એ છે, પોતાના જીવનને પોતે જ નક્કી કરી અને નિયમમાં બાંધી દે, એ નિયમની બહાર ન નીકળે. શાસ્ત્રોની આપેલી મર્યાદા એમાં પોતાના જીવનને જકડી દે, એનું જીવન છે, એની સલામતી છે એમાં. ગઈકાલે એક હરિભક્તનો ફોન આવ્યો, સ્વામી એક ખાનગી વાત છે કહી દઉં નિખાલસ ભાવે, મારાથી તમાકુ ખવાઈ જાય છે. બોલો, સારા હરિભગત. ક્યારેક ક્યારેક ખવાય, મારા ઘરવાળા પછી બહુ ખી જાય છે. સ્વામી તમને નિખાલસ ભાવે કહું, સ્વામી શું કરું તો છૂટી જાય? હવે છોડી દો છૂટી જાય, એમાં શું કરું? આનો કઈ મંત્ર થોડો આવે છે કે અગડમ બગડમ પાંચ વાર બોલો છૂટી જાય? હે દાદા, માનસિક અસંયમ કહેવાય આને. શું કહેવાય? એટલે માનસિક લાલચ. તમાકુ આવે, તડપ જાગે, લલચાઈ જાય, પોતાના મનને કાબૂમાં ન કરી શકે, ખાવું જ પડે. એને તો એના મન સાથે લડવું જ પડે, બાકી એ મરવાનો. વ્યસન નાનું છે, પણ વ્યસનની જે લત લાગે છે ને એ ખતરનાક છે. સમજો છો ને? 15 મિનિટ કુકી ન ખાવાનો સંયમ એ મહત્વનો નથી, પણ 15 મિનિટ હી કેન વેઇટ મીન્સ હી કેન કંટ્રોલ હિઝ માઇન્ડ. એટલે તો કહેવાય છે, પહેલા માણસ વ્યસનને પાડે, પછી વ્યસન માણસને પાડે. મહાભારતની કથા તમે બધા જાણો છો. પાંડવોના પિતા બળવાન રાજા હતા, શક્તિશાળી રાજા હતા, હસ્તિનાપુરના ચક્રવર્તી સમ્રાટ એકલા હતા, યુદ્ધ કરીને ખૂબ થાક્યા. પોતાના ભાઈ ધૃતરાષ્ટ્ર આંધળા હતા, એને થોડા દિવસ માટે રાજ્ય સોંપી, થોડા બીમાર હતા, જંગલમાં જાય શાંતિ માટે, ઋષિ જેવું જીવન જીવવા માટે. આપણા રાજાઓને પણ આવા વિચારો આવતા કે ચાલો આપણે હવે વૃત્તિ પાછી વાળી, જંગલમાં જઈને ભજન કરીએ. આવા ઉદાર રાજાઓ હતા. પાંડુ રાજા પોતાની પત્ની સાથે, પત્ની બે હતી ખબર છે ને, કુંતી અને માદ્રી, બે પત્ની સાથે જંગલમાં જાય છે. રાજા પણ હજી યુવાન છે, પત્નીઓ પણ હજી યુવાન છે, અને એમાં એક દિવસ શિકાર કરવા જાય. એક હરણનો એણે શિકાર કર્યો હરિણી સાથે. તમે જાણો છો એ હરણને હરણી નહોતી, એક ઋષિ એ રૂપમાં હતા, એનો શિકાર થયો. ઋષિ પોતાના મૂળ રૂપમાં પ્રગટ થયા, પાંડુને શાપ આપે, અરે દુષ્ટ, આ સમયે અમારો શિકાર કર્યો, જા હું તને શાપ આપું છું. હું જેમ મારી પ્રિયપત્ની સાથે હતો અને તે મારો શિકાર કર્યો, એમ તું પણ તને મનગમતી પત્ની એનો જ્યારે સ્પર્શ કરીશ ત્યારે તારો પ્રાણ નીકળી જશે. પાંડુએ આ વાત કાનો કાન સાંભળી. બે પત્ની હતી, એમાં પાંડુને વધારે પ્રિયપત્ની હતી માદ્રી. સાંજે આવી પોતાની બંને પત્નીઓને વાત કરી નિખાલસ ભાવે, નક્કી કર્યું અડવું નહીં. સંયમ વસ્તુ એવી છે ને, સામે મૃત્યુ દેખાતું હતું, સામે કાળ દેખાતો હતો. પાંડુ જેવો ધર્મિષ્ઠ રાજા હતો. મહાભારતની એક એક કથા આજે એક એક ઘરની અંદર લાગુ પડે એવી કથાઓ છે. પાંડુ જેવા ધર્માત્મા રાજા કહેવાય છે. સંધ્યાનો સમય હતો, સાંજ હતી. પાંડુ રાજાએ સંયમ ગુમાવ્યો, પોતાની પત્ની માદ્રીનો સ્પર્શ કર્યો, ઋષિનો શાપ તો હતો, શાપને લીધે પાંડુનું ત્યાં ને ત્યાં મૃત્યુ થયું. નડ્યા હોત તો બોલો જીવી જાતને. આવા તો કંઈક પાંડુઓ હુમાઈ જાય છે. અગ્નિની જ્વાળામાં પતંગિયાઓ જેમ હુમાય છે ને, એમ રૂપની જ્વાળામાં કેટલા બધા પતંગિયાઓ દરરોજ હુમાય છે, કેટલા બધા પતંગિયાઓ. રાજકોટની આ સત્ય ઘટના કહેવાય છે. રાજકોટમાં એક સાઇનબોર્ડ બહુ વર્ષો પહેલાં મારેલું ને, એમાં સ્ત્રીઓના ફોટા મૂકેલા. ત્યાં એટલા બધા એક્સિડેન્ટો થયા, સાઇન બોર્ડ ઉતારી લેવી પડી. જે ત્યાં નીકળે એની વૃત્તિ ત્યાં જ જતી રહી.
ખબર છે આ તો કાગળમાં છે, ખબર છે આ પ્લાસ્ટિકમાં છે, આ તો લોખંડમાં છે, એ કઈ વાસ્તવિક સ્ત્રી તો હતી જ નહીં, તો પણ આટલી ભયંકર આસક્તિ છે, માણસ પ્રાણ ગુમાવી બેસે છે. આજનો મોબાઈલ શું છે, લોકોની આંખો ખલાસ થઈ જાય છે. મેં તો સાંભળ્યું છે કે કેટલા લોકો ટોટલી બ્લાઇન્ડ થઈ ગયા છે મોડે રાત સુધી અંધારામાં સતત મોબાઈલ વાપરવાને કારણે. ટેક્સ્ટિંગ શું છે, ચાલુ ગાડીએ 2 મિનિટ સંયમ રાખવાનો હોય, ધીરજ રાખવાની, પછી ત્યાં પહોંચીને ફોન કરીશ, ત્યાં પહોંચીને જવાબ આપીશ, પણ ચાલુ ગાડીએ મેસેજ વાંચવા જાય, મેસેજ કરવા જાય તો કચ્છડ ઘાણ નીકળી જાય. જુઓ છો ને, ડગલે અને પગલે આપણા જીવનમાં જરૂરી ઘણા બધા સદગુણો છે, ઘણા બધા, પણ એ બધા સદગુણોના પાયામાં જો કોઈ મહાન સદગુણ હોય તો કયો છે, ઇન્દ્રિયોનો સંયમ. એટલા માટે શ્રીજી મહારાજે સાધુના લક્ષણમાં અદ્ભુત વાત કરી છે. આપણે પણ આ સદગુણમાં ભગવાનના ભક્તો છો તમે બધા, તમારા ઘરમાં તમે જોતા જશો ક્યાંક ને ક્યાંક નહીં બધા ખૂણામાં સંયમની મર્યાદાઓ તૂટતી હશે, બોલવામાં, ચાલવામાં, બેસવામાં, સૂવામાં, જોવામાં, ઊંઘવામાં, ટીવીમાં, ઇન્ટરનેટમાં, કોમ્પ્યુટરમાં. તો વાલા ભક્તો, આ કથા સાંભળી આપણે સાવધાન થઈએ, મહારાજને સાથે રાખીએ. આવા સંતોને દેખીને ઓળખીને તેમનો સમાગમ નિસંકપણે કરવો, જે કોઈ મુમુક્ષુ કહેવાય છે. બીજા હરિભક્તો માત્ર છે તેમણે નિશ્ચિતપણે એટલી વાત જાણવાની છે, એમાં શાસ્ત્ર માત્ર આવી જાય છે. જેમ વિકસેલું આખું વૃક્ષ બાથમાં નથી આવતું, પણ થડને બાથ ભરવાથી આખું વૃક્ષ બાથમાં આવે છે, તેમ ઉપરોક્ત કહ્યા એવા સંતના સમાગમમાં બધું જ આવી જાય છે. સાધુનો સમાગમ કરે તો આ સંયમ ન હોય તો પણ કેળવાય, કારણ કે સાધુનું જીવન સંયમિત છે, એટલે એના યોગમાં આવેલા જીવને પણ સંયમિત બનાવી દે. કેટલા લોકો, કેટલા કથા સાંભળનારા, કેટલા લોકોની કેવી કેવી ટેવો હતી, ચા પીવાની, વ્યસનની, કે બીજી, કે ત્રીજી, કે ચોથી, કે પાંચમી, આ કથા સાંભળનારા કેટલાના દ્રષ્ટાંત આપું, પણ સાધુના સંગે કરીને વ્યસનો છૂટી ગયા ને, કુટેવો જતી રહીને હજી પણ જાય છે ને. આજે પણ છોડો, આવતીકાલે જન્માષ્ટમીનો દિવસ છે, તમે આજે નક્કી કરો કઈ બાબતમાં મારું મન દરરોજ લલચાઈ જાય છે, કઈ બાબતમાં મારું મન ફસાઈ જાય છે, કઈ બાબતમાં કોઈ મને છેતરી જાય છે, ક્યાં હું લપસી પડું છું. તપાસ કરો, આવતીકાલે પ્રતિજ્ઞા કરો કે હવે મારે એ બાબતમાં મારા મનને સંયમિત કરવું છે, ત્યાં મારે મારી જાતને કંટ્રોલમાં લેવી છે. આંખ, કાન, બરાબર, કઈ ઇન્દ્રિય મને છેતરે છે, શબ્દ, સ્પર્શ, ક્યાં હું વધારે ફસાયેલો છું. આપણે વિચાર નથી કરતા એટલે પ્રોબ્લેમ છે, પણ ભગવાનનો ભક્ત જો આ રીતે આગળ વધે તો ચોક્કસી ફાવે છે. ભગવાનને પ્રાર્થના કરો, સાધુ પાસે આવી બેસીને સાધુ પાસે બે વાત સાંભળો, નિખાલસભાઈ વાત રજૂ કરો, તો થઈ શકે, ના થઈ શકે, એક નાની વાત કરો. આ દેશમાં કેવા કેવા ગુરુજીએ દાખલાઓ સેટ કર્યા છે, ટેનેસી નરેન ભગત, સમય હતો એમનો નાનો દીકરો 10 વર્ષની ઉંમર છે, ઋષિ ભગત, વેકેશન હોય એટલે સહજ એકને એક દીકરો હોય, માતા પિતાનો લાડીલો હોય, ઘરમાં રહેવાનું હોય, જાજી એક્સરસાઇઝ હોય નહીં, બોડી થોડું જાડું થયેલું, બહુ જાજું નહીં આમ તો, થોડું જાડું. ગુરુજી કે ઋષિ તું જાડિયો થઈ ગયો છે, એમાં ચાતુર્માસ શરૂ થઈ એમના ઘરે જ. આ વખતે ગુરુજીએ ચાતુર્માસના આશીર્વાદ નરેન ભગતના ઘરેથી જ બધાને આપેલા. ઋષિને ગુરુજીએ બેસાડ્યો, બધાને બેસાડેલા, શું નિયમ લેશો? ઋષિ કે ગુરુજી તમે આપો તે.
ગુરુજી કે જો ઋષિ, તારું બોડી વધતું જાય છે, મને ગમતું નથી, તો તને જે ભાવતું હોય એ મને કે છોડવાનું છે, તને જે ભાવતું હોય એ. ઋષિએ કહ્યું, મને ગુરુજી ચીજ બહુ ભાવે. ગુરુજી કે છૂટી જશે? હા ગુરુજી છૂટી જશે. 10 વર્ષના બાળકે ચીઝ ખાવાની છોડી દીધી. સાંભળજો, બરાબર એને કંટ્રોલ કર્યો પોતાના મનને, ગુરુજીએ ના પાડી છે. એક સંતનું વચન, સંતના વચનમાં વિશ્વાસ, સાધુમાં હેત. નાના બાળકે વાત પકડી. હા, સ્કૂલ ચાલુ થઈ, છોકરાને નાસ્તો તો આપવો જ પડે. સ્કૂલમાં ચેક થાય નાસ્તામાં કેટલી કેલેરી છે, કેટલું પ્રોટીન છે, ખબર છે ને? અહીંના મોટાભાગના નાસ્તા કેવા હોય? ચીજવાળા. છોકરાઓના નાસ્તા બધા ચીજવાળા. એમના પપ્પા નરેન ભગતે ફોન કર્યો, મને વાત કરી, સ્વામી ગુરુજીને તમે પૂછી લો કે ઋષિને આ રીતે નાસ્તા માટે અમારે તકલીફ થાય છે, ગુરુજી જો પરમિશન આપે તો આ નિયમની જગ્યાએ બીજું કોઈ નિયમ ઋષિને હમણાં આપીએ, અથવા ગુરુજી કહેશે તો પછી આ નિયમ ચાલુ રાખીશું. પણ આવી રીતે એના મમ્મીને પણ નાસ્તો ભરવામાં તકલીફ થાય છે, ઋષિને સ્કૂલમાં જાય ત્યાં પણ ચેકઅપ કરે છે, પ્રોટીન કેલેરી ઓછું દેખાય એટલે એ લોકો વિચારે કે આવો નાસ્તો સાદો કેમ આપે છે. પણ સંયમ એક નાના બાળકને કેવી રીતે એક સંતે કેળવી આપ્યો, જોયું તમે? હવે આટલી નાની ઉંમરથી આવી રીતે સંયમ કેળવતા શીખી જાય, એને પ્રોબ્લેમ થાય ખરો? થાય ખરો? એ બાઘડા જેવો થાય, એ વાઘ જેવો થાય, એ તો પછી એકાંતિકત થાય ને, ના થાય? એવી રીતે આ વાત સમજવાની છે, તે વાત તમને સૌને સંક્ષેપમાં કહી. આ વાત સમજવાની છે એટલે કઈ વાત? શ્રીજી મહારાજ જમતા હતા એ વાત. મહારાજ જમવા બેઠા છે ને, સ્વામી આટલી વાત લખી છે, એટલે કે મહારાજ જમે છે, વખાણ કરે છે, આ બધી વાત આવી રીતે સમજવાની છે, વિવેકથી સમજવાની છે, વિચારીને સમજવાની છે, મહારાજને વિશે દિવ્ય ભાવ રાખીને સમજવાની છે. બાકી આ જ વાત ને મહારાજની આ જ લીલા અવિવેકી માણસ માટે કલ્યાણને બગાડનારી બની જાય. ભક્તના હિતને અર્થે ભોજન લીલા કરનારા ભગવાન શ્રીહરિ માટે આવી રીતે ગ્રંથકારે સહેતુક વિવેક સમજાવ્યો. આ વચ્ચે વાત લખી છે, શ્રીહરિએ જમ્યા પછી ચડું કર્યું, જરપાન કરીને મુખવાસ લીધો. સંતોને, દરબારોને મહારાજાધિરાજ શ્રીહરિએ જમવા માટે બેસાડ્યા, ઘણો સ્નેહ રાખીને સ્વયં તેમને પીરસવા લાગ્યા. સંતોના ઉપર અને દરબારોનો ઉપર શ્રીહરિને ઘણું હેત છે, તે પીરસતી વેળાએ જણાતું હતું. જે સ્નેહભાવ, સાંભળજો, બીજી વાત બહુ સરસ આવે છે, જે સ્નેહભાવ હોય તે બોલવામાં અને જમાડવામાં છુપો રહેતો નથી. ચાહે તેવો ચતુર માણસ હોય તો પણ તેને કોઈના ઉપર હેત હોય કે કુહેત હોય, તે લેવામાં, દેવામાં, હાણવૃદ્ધિમાં જણાય આવે છે, છુપાવ્યું પણ છુપાતું નથી. જેને જેની સાથે હેત બંધાયું હોય તે પણ સુખ દુઃખના પ્રસંગે છાનું રહેતું નથી. શ્રીજી મહારાજ પીરસતા હતા ને, તો મહારાજને સંતોમાં હેત ઉભરાતું હતું, દેખાય આવતું હતું. ભગવાન તો ધીર ગંભીર છે, છતાં ભગવાનનો પ્રેમ રેલાવા લાગ્યો, છલકાવા લાગ્યો. આપણા શાસ્ત્રોમાં કેટલી સરસ વાતો લખી છે, દદાતિ પ્રતિગૃહણાતિ ગુહ્યમાખ્યાતિ પૃચ્છતિ ભૂંગતે ભોજયતે ચૈવ સડવિધમ પ્રીતિ લક્ષણમ. 6 જગ્યાએ પ્રેમ દેખાય આપવામાં. માણસ ગિફ્ટ કોને આપે? દુશ્મનને કે મિત્રને? મિત્રને ગિફ્ટ આપે, એમાં મોટી ગિફ્ટ કોને આપે? પોતાના મોટા મિત્રને. વાત સાચી ને? આપવામાં પ્રેમ કેવો છે દેખાય આવે. દદાતિ પ્રતિગૃહણાતિ, કોઈ કોઈને ગિફ્ટ આપે એમાં પ્રેમ જેમ દેખાય છે, એના કરતા કોઈ કોઈની ગિફ્ટ લે એમાં પણ પ્રેમ દેખાય છે. શ્રીજી મહારાજ રાજી થાય, અર્ધેશ્વર કોતવાળને પોતાને માથેથી પાઘ ઉતારીને આપી દે, મહારાજની ઉદારતા છે, પ્રેમ છે. પણ એ અર્ધેશ્વર પારસી કુટુંબ, કોતવાલ કુટુંબ, શ્રીજી મહારાજની આપેલી પાઘ એ લોકો હાથવી રાખે, જીવની જેમ સાચવે. આજથી વર્ષો પહેલા એ પારસી કુટુંબને ત્યાં જ પાઘ છે. આજે પણ સુરતમાં ભાઈબીજના દિવસે 1 લાખ કરતા વધારે માણસોને દર્શન કરવા જાય છે. અત્યારે તે કુટુંબ બહુ સામાન્ય છે, ત્યારે બહુ સુખી હતું. વર્ષો પહેલા એ પાઘ માટે કોઈ 1 કરોડ રૂપિયા આપવાનું કીધું,
2 કરોડ આપવાના કયા, 3 કરોડ સુધીની ઓફર આવી. 3 કરોડ વર્ષો પહેલાની વાત કરું, આટલી મોટી ઓફર હતી. તો એ પેલા કોતવાલ પરિવારે ના પાડી દીધી, નહીં નહીં, આ તો મારા હૃદયનો ટુકડો છે, આને લીધે તો અમે બધા છીએ. ભગવાન એના આશીર્વાદ અમારા ઘરમાં હોય અને અમે પૈસાને પૈસામાં અમે વેચી નાખીએ, વિચાર કરો કેવો પ્રેમ. દદાતી આપે છે ત્યારે પ્રેમ દેખાય આવે, પ્રતિગૃહણાતી કોઈ કોઈની વસ્તુ લે છે એમાં પ્રેમ દેખાય આવે, ગુહ્યમાં ખ્યાતી કોઈને પેટમાં દુખતું હોય તો ગમે તેમ ન કહે, જેને જ્યાં હેત હોય ને ત્યાં જ કહે, બાકી સહન કર્યા કરે દાદા. ગુપ્ત વાત કરવામાં અથવા કોઈને ગુપ્ત વાત પૂછવામાં પૃચ્છતી, કોઈ કોઈને પૂછી પણ ન શકે. 5મી વાત ભૂંગતે ભોજન કરવામાં, અને 6ઠી વાત ભોજન કરાવવામાં. મામાનું ઘર હોય ને મા પીરસનારી હોય પછી તો મોજ પડી જાય ને. ભૂંગતે ભોજન કરવામાં અને ભોજન કરાવવામાં, બરાબર ને. સાસુના ઘરે 7 મહેમાન આવ્યા હોય પણ એ 7-7 નહીં પીરસે, પણ જમાઈને પીરસે ખબર પડી જાય, કાનો જમાઈ લાગે છે, ખબર પડી જાય બધાને, અજાણ્યા માણસને ખબર પડી જાય. કેમ? ત્યાં ઘીની કટોરી થોડી વધારે નમી જાય. શ્રીજી મહારાજને પ્રેમ છલકાતો હતો, પીરસવામાં દેખાય એવો, ગમે એવો ડાયો માણસ હોય તો પણ આવી રીતે એ પ્રેમને છુપાવી ન શકે. સુખ દુઃખ મે રહત નહી છાના, જેહી જેન મે સ્નેહ બંધાના, હરી કો હેત અતંત હી ભારે, સો સબ દેખ આવત બારે. એવી રીતે શ્રીહરિને સંતો અને દરબારોના ઉપર અત્યંત હેત હતું, તે તેમને બધું જ તે વખતે પ્રગટ દેખાય આવતું હતું. મહાસમર્થ શ્રીહરિ હરિભક્તોને અત્યંત પ્રેમ આપીને પોતાની મૂર્તિમાં બાંધી લે છે. અરે શ્રીહરિનો હાવભાવ એ તો મોટી ઇન્દ્રજાળ વિદ્યા છે. આહા, ઇન્દ્રજાળમાંથી દુનિયા ફસાય એમ પ્રભુના પ્રેમમાંથી દુનિયા પાગલ બને. ભગવાનને ભગવાનના મોટા પુરુષ, એનો પ્રેમ એવો છે અમૃત કરતા પણ મીઠો. આપણા પૂજ્યપાદ ગુરુજી જ જુઓ ને, આપણા શ્રીજી સ્વામીને સરદાર ગામની પારાયણ ચાલે, મને આખી ઘટના યાદ છે. પારાયણ ચાલુ છે, ગુરુજી પાસે આવે છે આખો પરિવાર, અને ગુરુજી ત્યાં જ વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા વાત કરે, અર્જનભાઈ 1 મને આપી દો ને, લઈ જાઓ ગુરુજી તમારે જે જોઈએ તે. અર્જનભાઈ પણ એવા ઉદાર, હા લઈ જાઓ તમે જે જોઈએ તે. અને ગુરુજી કે આ આપી દો મને. ગુરુજી કે ચાલ દીકરા, હવે કેટલી મીઠાશ કેટલી મધુરતા, 1 ટકોર 1 શબ્દ સંસારમાંથી માતા પિતામાંથી બધામાંથી કાઢી અને મહારાજના ચરણ સુધી પહોંચાડે. આ મોટા પુરુષનો પ્રેમ છે, મોટા પુરુષનું ખેંચાણ છે, એનો મેગ્નેટિક પાવર છે, બાકી આ શક્ય નથી. સ્વયં સર્વસમર્થ હોવા છતાં પ્રભુ નિર્માની પણ જણાવે છે, બહુ અદભુત વાત આવી, જોવા દરરોજ યાદ રાખવા જેવી. ભગવાન પ્રેમથી પીરસે છે, નિર્માનીપણે પીરસે છે. નિર્માનીપણું એ તો વશીકરણ મંત્ર છે લો. નમે તે સૌને ગમે, જ્યાં નિર્માનીપણું છે ત્યાં નારાયણનો વાસ છે. માનીમાં તો માયા રે, માનીમાં કોણ હોય? માયા હોય. નિર્માનીપણામાં નારાયણ હોય છે, દિન આધીનપણું દર્શાવે છે. નિર્માનીપણું તો વશીકરણનો મંત્ર છે. આપ રહે નિર્માન હી હોય કે બહુત દીન, વશીકરણ યહી મંત્ર હે જગ હી કિયે આધીન. આ વશીકરણ મંત્ર છે. કયો મંત્ર? નમે સહુને ગમે, જેનાથી તેમણે આખા જગતને આધીન રાખ્યું છે. દુનિયાએ ધર્મકુમાર શ્રીહરિનો ઉપવાસ મસ્કરી અત્યંત કર્યો છે, તે બધાને તેમણે નિર્માણીપણે સહન કર્યો છે. તેમનો પ્રતાપ દિન પ્રતિદિન અધિક અધિક વધ્યો છે. શ્રીહરિએ આકાશનો નિર્લેપપણારૂપ ગુણ ગ્રહણ કર્યો છે, તેથી નિસંક રહ્યા છે અને અખંડ નિષ્કલંક રહ્યા છે. જેણે જેણે શ્રીહરિના ઉપર કલંક નાખવાનો પ્રયત્ન કર્યો તે પોતે જ કલંકિત થયા છે. શ્રીહરિનો એ મહાન પ્રતાપ છે, તેને કુબુદ્ધિવાળા મનુષ્ય ક્યારેય ઓળખી શકતા નથી, તેથી જ તેને સંતાપ થાય છે. પણ સુબુદ્ધિવાળા મનુષ્ય તેને ઓળખી લે છે અને તેનાથી જ તે સંસારને તરી જાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરિત્ર
इति श्री सहजानंद स्वामी शिष्य सिद्धानंद मुनि विरचित श्री हरिचरित्रामृत सागरना चतुर्थ पूर्वमां भगवान ने निर्दोष कहिया, स्वयं थाळ जम्या, संतो वगैरे ने खूब प्रेम थी जमाड़िया, ए नामे 26मो तरंग समाप्त थयो। बोलो घनश्याम महाराज ने।